સૌરાષ્ટ્રનો ધોળકા છે ને અને દિલ્હી તો ક્યાં આવ્યું ભારતની રાજધાની દિલ્હી અને ધોળકા વચ્ચે યુદ્ધની રેખાઓ તણાઈ ગઈ છે એ સંબંધમાં વસ્તુપાળ મંત્રી પોતાની પત્ની લીલાદેવીને વિસ્તારથી વાતો કરી રહ્યા છે થોડીક વારમાં લીલાદેવીએ પડકાર ફેંક્યો કે સ્વામીનાથ તમે તો ધર્મ કટ્ટર પુરુષ છો શા માટે આ યુદ્ધ તમારામાં તાકાત હોય તો બંને વચ્ચે મૈત્રીનો સંબંધ સ્થાપી આવો પડકાર મોજુદ્દીનની વૃદ્ધ માતા છુપાવે છે ગુજરાતમાંથી વાણ દ્વારા પસાર થતા હતા ખંભાત બંદરે વાણ રોકાયું વસ્તુ પાડે સૈનિકો દ્વારા તેમને પકડાવી લૂંટી અને જેલ ભેગા કરી દીધા વળતે ઔરતને અને વૃદ્ધ ઔરતને છોડાવ્યા પહેલા તો પહેલા એને લૂંટીને પકડાવી દીધા હવે બીજે દિવસે છે ને સૈનિકોને વળ્યો કે ત્યાં આવું કામ કરાય તારાથી નથી એટલે બીજે દિવસે સૈનિકોને ધમકાવ્યા અને વૃદ્ધ ઔરતને છોડાવ્યા અને ભારે સન્માન સાથે રાખ્યા તે ગુજરાતમાં જ્યાં ગયા ત્યાં વસ્તુપાળ દ્વારા તેમનો ભારે સત્કાર થયો પૂરી આગતા સ્વાગતા થઈ બાદશાહની બુઢી માતા જ્યારે ગુજરાતનો પ્રવાસ પૂર્ણ કરી અને ખંભાત આવી ત્યારે વસ્તુપાળની મહેમાનગીરીથી ગદગદ થઈ અને દિલ્હીના બાદશાહ તરફથી જે અપેક્ષા હોય તે માગવા કહ્યું વસ્તુપાળે શ્વેતપત્ર એટલે કે સ્નેહ સંધિપત્ર માગ્યું વસ્તુ પેલા વસ્તુપાળ સંધિપત્ર મોકલે તો જ દિલ્હીનો બડો બાદશાહ શ્વેતપત્ર મોકલી શકે પણ આ તો વિચિત્ર થયું માએ હિચકિચાટ કરતા મંત્રીશ્વરે પોતાની માગણી પાછી ખેંચી કેમ કે હકીકતની અંદર વસ્તુ પાડ છે ને એ પેલા શ્વેત પત્ર મોકલે પછી જ બાદશાહ એનો જવાબ લખી શકે પણ આને તો ઊંધું કરવું છે એટલે વિચિત્ર થયું માએ હિચકિચાટ કરતા મંત્રીશ્વરે પોતાની માગણી પાછી ખેંચી પણ તેથી તો માને ખૂબ દુઃખ થયો ઉપકારીના ઉપકારનો બદલો વાડી આપવા તે મક્કમ હતી હવે માં ને તો કેટલો બધો ઉપકાર થયો એટલે વિદાય વિદાયોશી વસ્તુ પાડે કાબાના પથ્થર ઉપર બહુમૂલ્ય મોતીના હારનો હારનો ખુદા તાલે ખુદા તાલને ધરવા માટે આપ્યો જરા વચનોમાં ફરક છે કે વિદાય વેળા ડોશીએ વિદાય વેળા ડોસીને વસ્તુ પાડે કાબાના પથ્થર ઉપર બહુમૂલ્ય મોતીના હારનો ખુદાતાલને ધરવા માટે આપ્યો દિલ્હી જઈ અને માએ દીકરાને બધી વાત કરી અને સ્નેહપત્ર મોકલવા જણાવ્યું બાદશાહ ગાદી ઉપરથી ઊભો થઈ ગયો કહ્યું કે માં આ તો જ બનશે કે જો ધોળકા તરફથી મને સંધિપત્ર પહેલું મોકલાય પણ માની જીદ આગળ માતૃભક્ત દીકરાએ નમતું મૂક્યું વસ્તુપાળે માની કરેલી આગતા સ્વાગતા સાંભળી અને તેનું હૈયું ભાવથી ઉભરાઈ ગયું તેણે માને કહ્યું કે અમ્મીજાન તારો જે આદેશ હોય તે કહે કહે માએ કહ્યું કે બેટા તું મારો બેટો છે તો વસ્તુપાળ મારો નાનો બેટો છે મોટો બેટો નાના બેટા સાથે યુદ્ધ કરે એ મને મંજૂર નથી કદાચ તે મને સંધિપત્ર ન આપે તો તું સામે થઈ અને સ્નેહપત્ર આપ જે મોટો હોય તેણે જ પેલ કરવાની મોટાઈ દાખવવી પડે થોડી વારે માં બોલી કે બેટા ગુજરાતની પ્રજા બહુ દિલેર સ્વભાવની છે અતિ સ્નેહાળ છે મને તો સર્વત્ર સ્નેહની પુષ્પવર્ષા કરી અને ઘેલી કરી દીધી છે અને દિલ્હીના બાદશાહે દૂતને મોકલી આપ્યો તેના એક હાથમાં સફેદ ધ્વજ હતો અને બીજા હાથમાં સંધિપત્ર હતો અરે તેની પાછળ જ બાદશાહ તેની અમી જાનની ભરપૂર આગતા સ્વાગતા કરનાર મહામંત્રી વસ્તુપાળના દર્શનાર્થે દોડી ગયો બાદશાહ પોતે અને વસ્તુપાળને મળતા જ ભેટી પડ્યો બાદશાહે કહ્યું કે વસ્તુપાળ માગ માગ તું માગે તે આપો તરત જ વસ્તુપાળે કહ્યું કે ગુજરાતના રાણા સાથે દોસ્તીનો હાથ લંબાવો મંજૂર મંજૂર બાદશાહે કહ્યું પછી કહ્યું કે મંત્રીશ્વર તમે તમારા માટે શું માગ્યું કંઈક તો માગો થોડી વાર વિચારીને વસ્તુપાલે કહ્યું કે તમારી માલિકીની મમણી ખાણનો આરસ વિશ્વમાં શ્રેષ્ઠ ગણાય છે મને પાંચ પથ્થર આપો બાદશાહને ખબર પડી કે તે પથ્થરોમાંથી મૂર્તિ બનાવવાની છે મુસલમાન લોકો મૂર્તિના વિરોધી હોય ને એટલે તે થોડી વાર થંભી ગયો તેને વસ્તુપાળને કહ્યું કે મંત્રી તમે જાણો છો કે અમે તો મૂર્તિના ભંજક છીએ અમે સી રીતે મૂર્તિનું નિર્માણ કરીએ તમે એમ કરો કે તમારી જાતે જ મારી ખાણમાંથી પથ્થર લઈ લો અર્થાંત હું સામે ચડી અને તમને અર્થાંત હું સામે ચડીને તમને એ આપીશ નહીં મંત્રી મંત્રીએ કહ્યું કે દિગાર સારા કામો માટે લઈ લેવું ન શોભે આપ્યું શોભે ખેર હવે હું મારી માગણી પાછી ખેંચી લઉં છું બિચારો વાત સા મુંજાઈ ગયો અમીજાનને શું કહેવું એ વિચારે પરેશાન થયો અને છેવટે પથ્થરો લેવાની રજા આપી એ વખતે બાદશાહ મનથી પોતાને કહેવા લાગ્યો કે ઓ બાદશાહ પહેલાંને મસ્જિદ બનાવવામાં ધરમ આડે ન આવ્યો અને તને મૂર્તિ બનાવવામાં મુશ્કેલી પડે છે ધિક્કાર છે તને એટલે બાદશાહ પોતાને પોતાની જાતને ધિક્કારે છે બાદશાહે પાંચ પથ્થરો આપતા સમગ્ર ગુજરાતમાં આનંદ છવાઈ ગયો ખરેખર એ પથ્થરો બે નમૂન અપ્રતિમ અને અણમોલ હતા આથી તો રાષ્ટ્ર ઉપર આવનારી મુસ્લિમ ફોજોની ધણાટીને કારણે તે પથ્થરોને સુરક્ષિત મૂકી દઈ અને મૂર્તિઓ બનાવવાનું કામ મંત્રીએ સ્થગિત રાખ્યું હતું અને આમ આ મિત્રતા બાદશાહ સાથે કરાવી યુદ્ધ અટકાયો માટે વાહ લીલાદેવી વાહ દિલ્હી સાથે મૈત્રી સંબંધ કરવાના તે ફેંકેલા પડકારમાંથી કેવું મહાન કાર્ય થયું તારી જેઠાણી અનુપમાએ પણ કમાલ કરી તેણે દેલવાડાના નમૂન મંદિરોનું ઘરેણું વિશ્વને ભેટ આપ્યું